સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીના એકત્રીકરણનું બિલ લોકસભામાં રજૂ થયું છે. આ બિલ રજૂ કરતા પહેલા સ્થાનિક લોકો કે જનપ્રતિનિધિઓનો મત જાણ્યા વિના જ અચાનક કેન્દ્ર સરકારે લીધેલા આ નિર્ણયને પ્રદેશમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. દમણ દીવ પ્રદેશ ભાજપે કેન્દ્ર સરકારના બિલનું સ્વાગત કર્યું છે, તો બીજી તરફ દમણ દીવ કોંગ્રેસ અને દાદરાનગર હવેલી પ્રદેશ કોંગ્રેસના વિરોધી સૂર જોવા મળ્યા છે. મહત્વનું છે કે પ્રશાસન દ્વારા આ બંને પ્રદેશોના વહીવટી સરળતા અને સરકારી ખર્ચ બચાવવા માટે આ બંને પ્રદેશોને એક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બે દિવસ સુધી લોકસભામાં આ બિલ અંગે ચર્ચા થશે. અમદાવાદની ડીપીએસ સ્કૂલનો મામલો છે. બનાવટી ડોક્યુમેન્ટ મામલે રાજ્ય સરકાર કરશે ફરિયાદ. સીબીએસઈ પાસેથી મંગાવ્યો છે દસ્તાવેજ. દસ્તાવેજ આવ્યા બાદ સરકાર કરશે ફરિયાદ. જિલ્લા શિક્ષણાધિકારી કરશે પોલીસ ફરિયાદ. ડીપીએસના ડોક્યુમેન્ટ રાજ્ય સરકારને મળે તેવી સંભાવના. નકલી નોટ કૌભાંડમાં હવે રેલો વડતાલ મંદિરે પહોંચે તો નવાઈ નહીં. ધર્મની આડમાં આ સંતે રૂપિયાનો ગોરખ ધંધો આદર્યો છે. કરોડો રૂપિયાની નકલી નોટ સાથે પકડાતા તપાસનો દોર તેજ બન્યો છે. એક સંતને છાજે નહીં તેવા આ કૃત્યમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ તેજ બની છે. તો ત્યારે સ્વામી રાધારમણ વડતાલ મંદિર સાથે જોડાયેલ હોવાના તાર પણ મળ્યા છે. સ્વામીનું વડતાલ મંદિરમાં કેટલું ઉપજતું હતું, શું સ્વામી વડતાલમાં રૂપિયા આપતા હતા કે સ્વામીની કરતૂતો વડતાલના સંતો જાણતા હતા, આવા અનેક સવાલ હાલ ઉભા થયા છે. મંદિરમાં બેસીને નોટ છાપતા બાબાઓનો ગોરખ ધંધો હવે પોલીસે ખાખીનો પાવર પણ બતાવ્યો છે. તો અંબાવ મંદિરના ખાતમુહૂર્ત વખતે રાધારમણ સ્વામીએ વડતાલના ચેરમેન દેવસ્વામી સાથે પૂજા કરી હતી. વડતાલ મંદિર દ્વારા અંબાવ સાથે કોઈ લેવા દેવા ન હોવાના દાવા વચ્ચે વડતાલ મંદિરની સત્તાવાર વેબસાઇટ પર 12 માર્ચ 2015 અંબાવ મંદિરના ખાતમુહૂર્તની તસવીરો મૂકવામાં આવી હતી, જેમાં રાધારમણ સ્વામી ચેરમેન દેવસ્વામી સાથે પૂજા કરતા જોવા મળે છે. ધાર્મિક સંસ્થાના ઓથા હેઠળ રાધારમણ સ્વામીએ પાપ લીલાઓ આચરીને પોતાને એટલી તે શું નાણાં ભૂખ હતી કે તેઓએ નોટો છાપવાનું કારખાનું શરૂ કરી દીધું. પોલીસે મંદિરમાંથી 1,26,000 રૂપિયાની નકલી નોટ ઝડપી છે. સ્વામી સાથે 5 લોકોની ધરપકડ કરી છે. અમદાવાદ ટ્રાફિક પોલીસની કડક